ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પ્રકરણ નંબર સાત પી વિભાગના તત્વ આજના આપણા વિડિયોની અંદર આપણે સલ્ફર ડાયોક્સાઇડ એ છોટું એટલે કે એસઓ ટુની બનાવટ અને એમના ભૌતિક ગુણધર્મની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ એની બનાવટ જ્યારે સલ્ફરને હવા અથવા તો ઓક્સિજન સાથે બાળવામાં આવે જ હવામાં બાળકું ઓક્સિજન હોય જ એની સાથે જ્યારે એને બાળવામાં આવે છે ત્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડના થોડા પ્રમાણ એટલે કે અબાઉટ છથી સાત આઠ ટકા સાથે સલ્ફર ડાયોક્સાઇડ બને છે ફરીથી ચિંતન કરીએ બાળકો કે સલ્ફરને હવા હવામાં આવતું હોય જ એટલે કે ઓક્સિજન સાથે જ્યારે દહન કરવામાં આવે ત્યારે છથી આઠ ટકા સલ્ફર ટ્રાયોક્સાઇડ એમની સાથે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે એસ સોલિડ પ્લસ ઓટુ ગેસ ઇટ ગિવ્સ એસોટુ હવે આપણે વાત કરીશું પ્રયોગશાળામાં સલ્ફર ડાયોક્સાઇડ કઈ રીતના મળે છે પ્રયોગશાળામાં સલ્ફાઇટ આયન જે હોય એની મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી સરળતાથી સલ્ફર ડાયોક્સાઇટને આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ ચાલો જુઓ એનું સમીકરણ આ થયું સલ્ફાઇટ આયન એચ ટુ એસો ફોરમાંથી બે એચ પ્લસ એટલે એચ ટુ લિક્વિડ ને એસો ટુ ગેસ આ જે બનાવટ હતી વિદ્યાર્થી મિત્રો એ કઈ બનાવટ હતી તો કે એ બનાવટ હતી આપણે પ્રયોગશાળાની બનાવટ સલ્ફાઇટ આયનની મંદ સલ્ફિરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી સલ્ફર ડાયોક્સાઇડ બનાવી શકાય છે પણ જો આપણે ઔદ્યોગિક બનાવટ કરવી હોય બાળકો તો ઔદ્યોગિક રીતે વાત કરવી હોય તો એ ચર્ચાને આપણે આગળ લઈએ કે ઔદ્યોગિક રીતે તરીકે આવે છે ઇન્ડસ્ટ્રીની અંદર સલ્ફાઈડ યુક્ત કોઈ પણ અયસ્ક અયસ્ક એટલે કાચી ધાતુ ઓરે એનું ભૂંજન ભૂંજન એટલે ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરવામાં આવે કોઈ બી સલ્ફાઈડ યુક્ત ખનીજ તમે લઈ લો જેડનએસ સી ટુ એસ એફ એસ પીબીએસ સલ્ફાઇડ યુગ ખનીજ તમે લઈ એમના ઓક્સિજન સાથે ગરમ કરો એટલે કે એને ભુંજન કહેવામાં આવે છે તો અહીંયા આપણે ઉદાહરણ આપેલું આયર્ન સલ્ફાઇડ ચાર મોલ અગિયાર મોલ ઓ એમાંથી બે મોલ એફી ટુ અને આઠ મોલ એસો મળે છે હવે આ વાયુને શુષ્ક કર્યા પછી દબાણ દ્વારા પ્રવાહીકૃત કરવામાં આવે છે અને સ્ટીલના સિલિન્ડરની અંદર એનો સંગ્રહ કરવામાં આવે છે આ વાયુને સૂકો કરવાનો ભેજ હોય તો દૂર કરવાનો પછી એકદમ દબાણપૂર્વક પ્રેશરપૂર્વક એને લિક્વિડ ફોર્મમાં ફેરવવામાં આવે અને સ્ટીલના સિલિન્ડરની અંદર એનો સંગ્રહ થાય છે એસોટોનો હવે વાત જે ચર્ચાની છે બાળકો એ છે એમના ફિઝિકલ પ્રોપર્ટાઇઝ એમના ભૌતિક ગુણધર્મ તો ભૌતિક ગુણધર્મ આપણે જોઈએ કે સલ્ફર ડાયોક્સાઇડ તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે સલ્ફર ડાયોક્સાઇડ રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ છે અને પાણીમાં વધુ દ્રાવ્ય પણ હોય છે પાણીની અંદર ઓગળી જાય છે બાળકો રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ છે તે ઓરડાના તાપમાને અને બે વાતાવરણ દબાણ હેઠળ પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે એટલે કે એનું પ્રવાહીકરણ રૂમ ટેમ્પરેચરે જ અને બે વાતાવરણ દબાણ આપો વાતાવરણ કરતાં બમણું દબાણ આપો અને રૂમ ટેમ્પરેચર હોય એટલે એસો ટુ છે એમનું પ્રવાહીમાં રૂપાંતરણ થવા લાગે છે અને તે બસોને ત્રેસાઠ કેલ્વીન તાપમાને ઉકળે છે એટલે કે એ જે લિક્વિડ ફોર્મમાં હોય પછી એનું ઉત્કમ બિંદુ કહીએ ઉકળવું એટલે ઉત્કમ બિંદુ બસોને ત્રેસાઠ કેલ્વિન તાપમાને ઉકળે છે ચાલો બાળકો તો આ વાત હતી સલ્ફર ડાયોક્સાઇડ એની બનાવટ અને એમના ભૌતિક ગુણધર્મ ફટાફટ એક વખત એક જ મિનિટની અંદર રિપીટ કરી દઈએ કે સલ્ફર ના હવાની હાજરીમાં તમે એનું દહન કરશો એટલે છથી આઠ ટકા એસો સાથે મળશે એક બનાવટ એ થઈ હવે જો પ્રયોગશાળાની બનાવટની વાત કરીએ તો સલ્ફાઈટ આની મંદ એસિડ સાથેની ક્રિયા ઔદ્યોગિક રીતે કહી તો કોઈ પણ સલ્ફાઈડયુક્ત ખનીજનું ભૂંજન કરવાથી ક્લિયર પછી એને દબાણપૂર્વક સીલ સ્ટીલના સિલિન્ડરની અંદર ભરવામાં આવે અને એમના ફિઝિકલ પ્રોપર્ટાઈઝમાં રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ પાણીમાં દ્રાવ્ય રૂમ ટેમ્પરેચર અને બે વાતાવરણ દબાણે એ પ્રવાહીકરણ પામે છે અને એમનું ઉત્કમ બિંદુ બસો ને ત્રેસાઠ કેલ્વિન છે ચાલો બાળકો આ વાત હતી સલ્ફર ડાયોક્સાઇડની જે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો